પોલીસે એસઆઈની દાદાગીરી પેટ્રોલ પંપના કર્મચારી પર પિસ્તોલ તાકી અને ગોળી મારી દેવાની ધમકી આપી જાહેરમાં ઢોરમાર માર્યો. સુરત વેડે રોડ અખંડ આનંદ કોલેજ પાસે આવેલા રિલાયન્સના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે ગયેલા ચોક બજારમાં પોલીસ સ્ટેશનના એએસઆઈ નાનુ ભાણાને ગાડી આગળ લાવવાનું કહેતા પેટ્રોલ પંપના કર્મચારી પર પિસ્તોલ તાકી દીધી અને ગોળી મારી દેવાની ધમકી આપી હતી અને જાહેરમાં ઢોરમાર માર્યો છે. સમગ્ર મામલો ચોક બજાર પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ મામલો રફેદફે કરી દેવાયો હતો. વેડ રોડ ભવાનીનગર સોસાયટી ખાતે રહેતો પંકજકુમાર રાજપૂત વેડ રોડ અખંડ આનંદ કોલેજ પાસે આવેલા રિલાયન્સના પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. શુક્રવારે સાંજે તે પેટ્રોલ પંપ પર કામ કરતો હતો ત્યારે ચોક બજાર પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ નાનુ ભાણા સાદા ડ્રેસમાં મોપેડ લઈ પંપ પર પહોંચ્યા હતા. મોપેડ થોડું પાછળ હોવાથી પેટ્રોલ પંપની નોઝલ પહોંચી શકે તેમ ન હોવાથી પંકજકુમારે તેમને મોપેડ આગળ લેવાનું કહ્યું હતું. એએસઆઈએ તુમાખીમાં મોપેડ આગળ લેવાની ના પાડી ત્યાં જ પેટ્રોલ પુરાવાની હઠ પકડી હતી. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સુરત.